नमस्ते जय माताजी खेडू मित्रों, आज मुख्य समाचार में जोईए तो गुजरात में 4 અને 5 એપ્રિલ कमोसमी वरसाद आगाही, खेडूतनी फरी वच्चे चिंता। हवामान विभाग की कमोसमी वरसाद आगाही, वधु एक वेस्टर्न डिस्टर्बन्स सर्जाता कराई आगाही। 4 અને 5 એપ્રિલ कमोसमी वरसाद आगाही, 4 એપ્રિલ कच्छ में सामान्य वरसाद आगाही, 5 એપ્રિલ बनासकांठा साबरकांठा आगाही। आम 3 દિવસ गर्मी प्रकोप जोवा मळशे। मोटा भागना शहरों में तापमान 35 ડિગ્રી थी वधी, हजू पण 2 થી 4 ડિગ્રી तापमान वधवानी संभावना। राज्यना खेडूतोने फरी वच्चे चिंता। हवामान विभाग ने कमोसमी वरसाद ने लईने आगाही करवामां आवी छे। 4 અને 5 એપ્રિલે कमोसमी वरसाद आगाही। आम 4 એપ્રિલ कच्छ में सामान्य वरसाद रहेशे, ज्यारे 5 એપ્રિલ बनासकांठा ने साबरकांठा में आम 3 દિવસ वरसाद आगाही फरी करवामां आवी छे आंबालाल द्वारा। તે પછીના સમાચાર જોઈએ તો કોરોનાએ ફરી માથું ઉંચક્યું, ફરી કોરોના માથું ઉંચક્યું છે અને હવે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શહેર ગ્રામ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 200 ને પાર થતાં 237 પર પહોંચી છે। શહેરમાં કોરોનાના નવા 31 અને ગ્રામ્યમાં 6 કેસો સાથે કુલ 37 કેસ નોંધાયા હતા। છેલ્લા 24 કલાકમાં શહેર અને ગ્રામ્યમાં મળીને 32 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી હતી। શહેરમાં કોરોનાના નવા કેસો એક્ટિવ કેસોની સંખ્યા 200 ને નજીક પહોંચી ચૂકી છે। સતત બીજા દિવસે પણ કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું હતું। શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 31 કેસોને સામે આવ્યા હતા। આમ ફરીવાર કોરોનાએ માથું ઉંચક્યું છે અને ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। 25ના સમાચાર જોઈએ તો આભૂલને કારણે 13મો અને 14મો હપ્તો અટકી ગયો છે। અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 13મા હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, પરંતુ ઘણા ખેડૂતોને 13મા હપ્તાના 2000 રૂપિયા મળ્યા નથી। કેટલાક ખેડૂતોનો એવો પણ છે કે જેઓ 6 મહિના પહેલાં નિયમમાં ફેરફારને કારણે 12મા હપ્તાને પણ લાભ લઈ શક્યા નથી। આ સમસ્યા પાછળ ખેડૂતોની કેટલીક ભૂલો પકડાઈ રહી છે, જેમાં EKYC કરાવો, 17 ઓક્ટોબર 2022ના રોજ PM કિસાન યોજનાનો 12મો હપ્તો અને 17 ફેબ્રુઆરી 2023ના રોજ 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। જો કે હજુ લાખો ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા નથી, જેનું કારણ ખેડૂતની ઓળખ છે, જેણે EKYC કરાવ્યું નથી તેના ખાતામાં પૈસા આવ્યા નથી। અત્યાર સુધી ઘણા ખેડૂતોએ તેમનું EKYC કરાવ્યું નથી, જેના કારણે સરકારે પણ યોજનાનો નિયમ અને શરતો અનુસાર ખેડૂતોની વાસ્તવિક ઓળખ ખબર નથી અને ખાતામાં પૈસા પહોંચ્યા નથી। PM કિસાન યોજનામાં 11 હપ્તા બહાર પાડ્યા બાદ EKYC ફરજિયાત કરવામાં આવ્યું છે। ખાતામાં 4000 રૂપિયા આવશે, કારણ કે સરકારે ઘણા અનિયમિત કેસો પકડ્યા છે પછી EKYC ફરજિયાત બનાવ્યું છે। ઘણા ખેડૂતોને હજુ સુધી EKYC કરાવ્યું નથી, જેના કારણે 12મો અને 13મો હપ્તા મળ્યા નથી। આમ 4000 રૂપિયા અટકાયેલા છે। હવે આ પણ જો KYC નહીં કરાવે તો 14મો હપ્તો પણ અટવાશે, તો મિત્રો વહેલી તકે EKYC કરાવી લેજો। 1 એપ્રિલથી મોંઘવારીનો માર। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પેનકિલર, એન્ટીએક્ટિવિટી, એન્ટીબાયોટિક્સ અને હૃદય દવાઓ સહિત લગભગ 900 દવાઓની કિંમતમાં 12%થી વધુનો વધારો થઈ શકે છે। મોંઘવારીના મારનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને 1 એપ્રિલ વધુ એક આંચકો લાગવા જઈ રહ્યો છે અને હવે લોકોને આવશ્યક દવાઓ માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે। તે પછી જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર। આજથી LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આમ 1 એપ્રિલથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 2028 રૂપિયા હશે। જોકે ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તમને જણાવી દઈએ કે દર મહિનાની 1 તારીખે પેટ્રોલિયમ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે। આમ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ કોમર્શિયલ LPG સિલિન્ડરમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે, રાંધણ ગેસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તે પછી જોઈએ તો માવઠાને કારણે કેસર કેરી 15 દિવસ મોડી આવશે। ઉનાળાની શરૂઆત પહેલાં જ આ વર્ષે રાજ્યમાં 2 થી 3 વાર માવઠા થતાં કેસર કેરીના પાક પર અસર થઈ છે। માવઠાને લીધે કેસર કેરીની આવક 15 દિવસ મોડી પડી શકે છે। સામાન્યપણે માર્ચના અંત સુધીમાં બજારમાં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે। ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસર કેરીના પાક પર અસર પડી છે। હાલમાં રત્નાગીરી, હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી,
ચુંદરી, બદામ, કેરી આવક ધીરે ધીરે થઈ રહી છે. વેપારોના અહેવાલ મુજબ એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસર કેરીની આવક શરૂ થશે. જોકે માવઠાના કારણે પાક ઓછો ઉતરવાના કારણે ઓછો થયો અને હાલ કેરીના ભાવ ઊંચા બોલાયા છે. એમ આ વર્ષે માવઠાના કારણે કેરીના ભાવ ઊંચા રહેશે. જાણો ખબર પડે પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો મિત્રો, હજી સુધી મારું ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દો, જેથી આવનારા તમામ નવા સમાચારની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી. જય હિન્દ, જય ભારત.